નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હસમુખ ઝાલા તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે શીખીશું. પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. આ વાસ્તવિક સંખ્યાઓ આપણે ધોરણ 9 માં શીખીને આવ્યા છીએ. આ વાસ્તવિક સંખ્યાઓના એક ભાગમાં આપણે યુક્લિડની ભાગપ્રવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધવો તેના વિશે શીખશું. હવે સૌથી પહેલા આપણે ગુસાઅ સમજી લઈએ, વ્યાખ્યા લઈએ. ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ, એની વ્યાખ્યા શું હોય છે? તો આપેલી સંખ્યાઓને ભાગી શકે તેવો મહત્તમ કે મોટામાં મોટો પૂર્ણાંક, એટલે કે તે સંખ્યાઓનો ગુસાઅ થાય. આપેલી સંખ્યાઓને ભાગી શકે તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક, એટલે ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ. દાખલા તરીકે 10 અને 15 નો ગુસાઅ શોધો. તો એક અવયવ, 10 ના અવયવ કયા? તો 10 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 વડે, 2 વડે, 5 વડે અને 10 વડે. નંબર 15 ના અવયવ 15 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 1 3 5 15. બરોબર. તો મિત્રો, અહીં જોઈ શકો છો તમે કે કયો પૂર્ણાંક બંનેમાં હોય અને મોટામાં મોટો હોય. તો આપણે કહીશું 5. માટે ગુસાઅ 10 15 બરાબર કેટલો? 5. ટૂંકમાં 10 અને 15 બંને કેટલા વડે ભાગી શકાય છે? 5 વડે. બીજી રીત જોઈએ તો અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય અવયવ. તો આપણે 10 ના અવિભાજ્ય અવયવ 2 5 10
15 ના અવિભાજ્ય અવયવ 5 કરી 15 તો માટે 10 એના અવયવ 2 ગુણ્યા 5 15 એના અવયવ 5 ગુણ્યા 3 બંનેમો સામાન્ય હોય એવો અવયવ કયો તો બંનેમો સામાન્ય છે જે ભાઈ 5 માટે ગુસાઅ કેટલો થશે 10 અને 15 બરાબર કેટલો 5 હવે એક બીજું ઉદાહરણ લઈએ પાંચ અને સાત નો ગુસાઅ શોધો પાંચ અને સાત નો ગુસાઅ શોધો તો નંબર એક અવયવ પાંચ ના અવયવ કયા કયા પાંચ ના અવયવ પાંચ ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો એક અને પાંચ સાત ના અવયવ સાત ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય એક અને સાત તો માટે બંને માં સામાન્ય હોય એવો અવયવ કયો ભાઈ એક માટે ગુસાઅ પાંચ અલ્પિરામ સાત બરાબર કેટલા એક નંબર બે અવિભાજ્ય અવયવ સ્વરૂપે તો પાંચ ના અવયવ પાંચ એકા પાંચ સાત ના અવયવ સાત એકા સાત તો માટે પાંચ બરાબર એક ગુણ્યા પાંચ અને સાત બરાબર એક ગુણ્યા સાત બંને નો સામાન્ય શું આવ્યો એક માટે ગુસાઅ કોણ બનો પાંચ અને સાત બરાબર કેટલા એક આ બે સંખ્યાઓનો ગુસાઅ આપણે શોધતા શીખ્યા એ જ રીતે આપણે ત્રણ સંખ્યાઓનો ગુસાઅ પણ શોધી શકીએ આ નવ ગુણી મિત્રો એક નોંધ બનાવી શકાય નોંધ શું થશે તો અહીંયા જો 10 અને 15 એના બે લીધે આપણે ગુસાઅ શું અવયવ અવિભાજ્ય અવયવ અને અવયવ લખી અહીંયા આગળ 5 અને 7 તો મિત્રો અહીં જોઈ શકો છો તમે કે 5 અને 7 બંને પરસ્પર કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય તો નોંધ થશે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા એક થાય તો અહીંયા આગળ આપણે એક લખીશું જો P અને Q પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસાઅ કાલ્પનિક આપણો જવાબ શું હશે